આપણા જે બેઝિક એકમો છે, જેવા કે સાત આપણા બેઝિક એકમો છે, એસઆઈ એકમો, બરાબર. સમજી લો કે આપણી પાસે એમ છે, એલ છે, ઈ છે, એ છે, કે છે, બીજા બધા પણ છે, પણ નોર્મલી આપણે આની સાથે ડીલ કરવાનું છે. એમ, એલ, ઈ, એ અને કે શું છે? એ એમ તો ભૌતિક રાશિઓ છે, એને આપણે પરિમાણ પણ કહેવામાં આવે, બરાબર. એમ જે છે, એમ શું દર્શાવશે? અહીં એમ જે છે આપણો, એમ આપણને દળ દર્શાવે, એલ એટલે આપણને અંતર દર્શાવે, આ આપણા માટે સમય દર્શાવશે, અને આ વિદ્યુત પ્રવાહ, જ્યારે કે આપણા માટે તાપમાન દર્શાવે. એટલે પારિમાણિક સૂત્રમાં શું કરવાનું છે, આપણે જે કઈ બી એકમો આવે એ બધા એકમોને આપણે એસઆઈ એકમમાં ફેરવવાના પહેલું કામ એ, બરાબર. અને ત્યાર પછી આ એમ એલ ટી એ કે ફોર્મમાં લખીને એની ઉપર ઘાત મૂકવાનો, બરાબર. એટલે આપણે જેમ કરતા જઈશું તેમ તમને વધારે આઈડિયા આવે. ફોર એક્ઝામ્પલ, એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ. આપણે એટલું યાદ રાખવાનું, જ્યારે બી પારિમાણિક સૂત્રો કરે તો હંમેશા એને એકમો અને એના સૂત્રો આપણને ખબર હોવા જોઈએ. એટલે આપણે સૂત્ર લર્ન કરવાના, શીખવાના, કેમ કે આપણે સૂત્ર શીખીશું તો આપણને સૂત્ર બધા મોડે થઈ જશે, સાથે સાથે એના પરથી એકમો અને ત્યાર પછી એના પછી આપણે પારિમાણિક સૂત્ર શીખી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે બેઝિક થી સ્ટાર્ટ કરીએ. આપણે પહેલું લઈ લઈએ અંતર, બરાબર. અંતર, હવે અંતરને આપણે ડી થી બતાવી શકીએ, એક્સ થી બતાવી શકીએ, કોઈથી બી બતાવી શકીએ. જ્યારે અંતરની વાત કરે તો એનો એકમ થાય છે મીટર, બરાબર. જ્યારે બી પારિમાણિક સૂત્રમાં લખવાનું છે તો એને આ રીતે બ્રેકેટમાં પહેલા એમ, એલ અને ટી આમ લખી જ દેવાનું, બરાબર. હવે અહીંયા જો એમ, હવે આ જે છે, આ એમ જે છે એ આપણે પરિમાણ અથવા ભૌતિક રાશિ છે, એટલે આ કન્ફ્યુઝ નહીં થતા. હવે અહીંયા એલ છે, એલ એટલે અંતર બતાવે, ભલે આપણે અહીંયા ડી થી બતાવ્યું, આપણે એને એલ થી બી બતાવી શકાય. એટલે અહીંયા એમ જોવા જઈએ તો આપણને એમ એટલે દળ, તો અહીંયા કોઈ દળની વાત નથી કરી. એલ એટલે અંતરની વાત કરી છે, અંતરમાં એકમ મીટર છે, એક જ છે, એટલે આપણે એક લખીશું. સમયની કોઈ વાત નથી, એટલે પાછું અહીંયા ઝીરો લખીશું. એટલે આ થઈ જશે અંતરનું. પછી અંતરમાં તમારી પાસે કોઈક લંબાઈ આવી જાય, ઊંચાઈ આવી જાય, પહોળાઈ આવી જાય, કે વ્યાસ આવી જાય, કે પછી તમારી પાસે ત્રિજ્યા આવી જાય, બધાનું પારિમાણિક સૂત્ર આ જ આવે, બરાબર. ત્યાર પછી બીજું લઈએ, તો બીજું લઈએ આપણે દળ. તો દળને આપણે એમ થી બતાવીએ, સ્મોલ એમ થી બતાવીએ અથવા કેપિટલ એમ થી બતાવીએ. તો દળનો એકમ એસઆઈ એકમ પ્રમાણે શું થશે? કિલોગ્રામ, કેજી. તો એનું પારિમાણિક સૂત્ર પહેલા એમ એલ ટી લખી દઉં. દળ એટલે શું છે? જો અહીંયા ઉપરના ઉપર જો, દળ એટલે એમની વાત કરી છે, એટલે એમ વન લખો. બાકી લંબાઈ અને સમય આપ્યું નથી, એટલે ત્યાં ઝીરો ઝીરો લખી દેવું. ત્યાર પછી આપણે લખીશું ત્રણ, જ્યાં આપણે સમય, કોની વાત કરીએ છે? સમય. તો સમયને આપણે ટી થી બતાવીએ છે, તો સમયનો એકમ આવે છે સેકન્ડ, બરાબર. એટલે અહીંયા આપણે એમ એલ અને ટી, ખ્યાલ આવે? તો અહીંયા દળની વાત નથી કરી, લંબાઈની વાત નથી, અહીંયા સમયની વાત છે. સમય એટલે અહીંયા જો સમય એટલે ટી ની વાત કરે છે, એટલે અહીંયા આવી જશે ટી વન. આ એકદમ આપણા બેઝિક થઈ જશે. આટલું સમજ પડે છે? બરાબર. ત્યાર પછી આપણે જોઈએ, ઓકે, હની, હની ખ્યાલ આવે છે? યસ સર. ઓકે, ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ માટે વાત જોઈએ તો ક્ષેત્રફળમાં આપણને સમીકરણ ખબર હોવું જોઈએ. સમીકરણ એટલે આપણે સૂત્ર, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે લંબાઈ અને પહોળાઈ, એટલે લંબાઈનું બી એકમ મીટર થાય અને પહોળાઈનું બી એકમ મીટર જ થાય, તો એને મીટર ગુણ્યા મીટર, એટલે મીટરનો વર્ગ લખાય. ક્ષેત્રફળનું તમને લોકોને એકમ ખબર હોય જે મીટરનો વર્ગ. તો અહીંયા જોજો, પાછું લખો એમ એલ અને ટી. અગેઇન, આ મીટર છે એ લંબાઈની વાત કરે છે, સમય અને દળની વાત કરતું નથી. હવે એને એને ઘાત કેટલી છે? બે ઘાત છે. તો અહીંયા કેટલી લખવામાં આવશે? બે લખવામાં આવે છે, બરાબર. હવે આગળ જઈએ, આગળ આપણે સમજીએ ક્ષેત્રફળ. પછી આપણે લઈ લઈએ કદ. કદ એટલે સંધિ બતાવવામાં વી. તો વી એટલે શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. તો એ શું થઈ જશે? મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, એટલે મીટર ક્યુબ. તો અહીંયા શું થઈ જશે? એમ એલ ટી. દળ નથી, સમય નથી, આપણે લંબાઈ આપી છે, કેટલી છે? ત્રણ. એટલે આ એના પારિમાણિક સૂત્ર બેઝિક થઈ જશે. આટલી સમજ પડે છે?
આગળ જઈએ તો આગળ જઈએ તો પારિવારિક સૂત્રમાં છઠ્ઠું આપણે ઓકે ચાલો હવે લઈ લઈએ ઘનતા જોઈ લેજો ઘનતા બરાબર ઘનતાને આપણે બતાવીએ છીએ રો થી રો બરાબર દળના છેદમાં કદ થાય શું થશે દળના છેદમાં કદ બરાબર દળના છેદમાં કદ તો અહીંયા એના પરથી દળનો એકમ શું થાય કેજી અને કદનો એકમ શું થાય મીટર ક્યુબ બરાબર હમણાં જોઈ લો અહીંયા આપણે જે કરેલું છે તેના પરથી જ આવજો એની છે પાંચ નંબરમાં બરાબર મીટર ક્યુબ તો આને આપણે આ રીતે લખી શકીએ કેજી હવે આ છેદમાં છે એટલે ઉપર આવે એટલે એનો જે ઘાત છે એ શું થઈ જશે માઇનસ થ્રી થઈ જાય હવે આને પારિમાયિક સૂત્રના ફોર્મમાં લખવું છે તો એમ એલ અને ટી કેજી એટલે શું બતાવે દળ બતાવે અહીંયા આપણે ઓલરેડી જોઈ ગયેલા છે બે નંબરમાં તો કેજી એક છે મીટર ક્યુબ એટલે લંબાઈ બતાવે એટલે માઇનસ થ્રી થઈ જશે અને સમય આપ્યું નથી એટલે ટી ઝીરો થાય ખ્યાલ આવે એમ વન એલ માઇનસ થ્રી ટી માઇનસ થ્રી થઈ જશે ત્યાર પછી આપણે કરીએ વેગ વેગ લઈ લો કે ઝડપ લઈ લો તો એના માટે વેગ બરાબર શું થશે અંતરના છેદમાં સમય શું એકમ છે અંતરના છેદમાં સમય તો અંતરનો એકમ શું થવાનો મીટર અને સમયને શું થશે સેકન્ડ તો તમે કેવી રીતના લખી શકો મીટર સેકન્ડ માઇનસ વન તો આનું પારિમાણિક સૂત્ર કેમ લખાશે જોજો એમ એલ ટી અહીંયા કન્ફ્યુઝ નહીં થઈ જવાનું અહીંયા એમ આવી છે એટલે કન્ફ્યુઝ નથી થવાનું આ એમ એટલે લંબાઈનું બતાવે અને એસ છે એટલે સેકન્ડનું બતાવે ટી માઇનસ વન દળ નથી એટલે શું થઈ જશે ઝીરો થઈ જશે ઓકે આટલી સમજ પડે છે ઓકે હવે તમારે મને લખાવવાનું છે પ્રવેગ માટે ચલો પ્રવેગ તો પ્રવેગ એટલે એને સ્મોલ એ થી બતાવવામાં આવે પ્રવેગ એટલે શું થશે વેગના છેદમાં સમય ચલો આપણે અહીંયા જોઈએ તો વેગનું ઉપર જ આપણને બતાવેલું છે મીટર પર સેકન્ડ અને આ બીજો સમય આવ્યો છે તો એને સમય સાથે ગુણાકાર કરો એટલે શું થઈ જશે મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે આને આમ લખી શકાય મીટર એસ માઇનસ ટુ તો આનું પારિમાણિક સૂત્ર શું થશે લખાવો મને એમ એલ ટી કોણ લખાવશે મને હની હની લખાવો હની લખાવશે મને જે લોકો નવા છે એ લોકો મને લખાવે હની છે પ્રિયાંશી છે પ્રિયંકા છે કુનાલ છે એ લોકો મને લખાવો શું થઈ જશે હની એમ એમ ઝીરો એલ વન એલ વન સૂત્ર કહી દઉં છું પણ તમારે તમારી જાતે એ સૂત્ર સમજવાના રહેશે બરાબર ચલો નવ તો નવ નંબરમાં આપણે લઈ લઈએ પ્રવેગ આવી ગયો હવે લઈ લઈએ બળ બળ એટલે આપણે એફ થી બતાવીએ બળ એટલે એફ બરાબર દળ ગુણ્યા પ્રવેગ થાય ચલો દળનો એકમ શું છે કેજી અને પ્રવેગનો આપણે હમણાં જસ્ટ લખ્યા શું લખ્યું મીટર એસ માઇનસ ટુ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર તો આનું પારિમાયિક સૂત્ર કોણ લખાવશે એમ એલ ટી કોણ લખાવશે પ્રિયાંશી હની કુનાલ આયુષી ની સમજ પડે તો પૂછજો બરાબર ચલો શું આવશે અહીંયા m1 l1 minus 2 m1 l1 એટલે આને આપણે એમ લખી શકીએ કિલોગ્રામ મીટર s minus 2 એ શું થઈ જશે માઇનસ વેરી ગુડ ઓકે ચલો નેક્સ્ટ 10 નંબર ચલો બળ આવી ગયું ઝડપ આવી ગઈ હવે લઈ લઈએ આપણે કાર્ય કાર્યને આપણે w થી બતાવીએ એટલે w બરાબર શું થશે બળ ગુણ્યા સ્થાનાંતર શું આવે બળ ગુણ્યા સ્થાનાંતર હવે એક બીજી વસ્તુ યાદ રાખજો અહીંયા એક વસ્તુ આપણે કહેવાની રહી છે કે બળની વાત કરે તો બળનો બીજો એસઆઈ એકમ શું આવે ન્યૂટન બરાબર ન્યૂટન આવે એ જ રીતે આનો બીજો એકમ શું આવશે ન્યૂટન ઇન્ટુ મીટર પણ આપણે ન્યૂટનને એસઆઈ એકમમાં ફેરવવાનો હોય છે તો આપણે એને પહેલા એમાં ફેરવીશું તો બળનું શું આવી ગયું ન્યૂટન એટલે આપણે ઉપર છે તે લખવાનું કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને આ અંતર છે તેનું શું આવે મીટર તેનો એકમ લખીએ તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર
चलो एनु पारिमायिक सूत्र कोण लखावशे मने एम एल अने टी चलो कोण लखावशे पारिमायिक सूत्र कोई पण लखावी शके हवे जरूरी नथी के ज आयुषी ट्राई करशे दीकरा खोटू पड़े एनी बीक नी लेव तमे लोको खाली खाली सर मैं बोलू हां बोल दीकरा एम वन एम वन एल टू एल टू टी माइनस टू टी माइनस टू जो ऊपर नीचे सेम है खाली एल वन और एल टू आ जाए बस आटलो ज फरक है अने बीजा कलर थी लखू छू ते एना पण ए बीजा एसआई एकमो ज छे ओके चलो आगर जाइए ओके आ थी गयो हवे कार्य पछे आपणे लईए पावर पी बराबर तो पावर बराबर शुं थशे पावर बराबर कार्य ना छेद में समय शुं आवे कार्य ना छेद में समय हवे अहींया जो कार्य नो तो ऊपर ज समीकरण छे किलोग्राम मीटर स्क्वेर पर सेकेंड स्क्वेर अने एनु आपणे बीजुं आवी जशे आ समय माटे शुं आवशे समय साथे सेकेंड साथे गुणाकार એટલે આપણે લખીએ કેજી મીટર સ્ક્વેર એસ થ્રી આ વર્ગ અને એક એટલે થ્રી થઈ જશે ચલો આનું પારિમાયિક સૂત્ર શું થઈ જશે એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી ટી માઇનસ થ્રી માઇનસ થ્રી માઇનસ થ્રી આવશે ટી ઓકે ચલો એટલે આ તમારા આટલા પહેલા યાદ 12 નંબર રાઈટ સો હવે નેક્સ્ટ આપણે લખીએ વેગમાન શું છે वेगमान ने पी थी बतावामां आवे तो पी बराबर दळ गुणिया वेग थाय बराबर तो दळ गुणिया वेग एटले दळ एटले केजी थशे वेग एटले मीटर पर सेकेंड तो आनु पारिमायिक सूत्र आपणे लखी शकीए एम एल टी लखी दईए पहेला तो वन वन टी माइनस वन ओके ख्याल आवे आटलू वन वन टी माइनस वन त्यार पछी आवशे 30 નંબર આપણે લઈ લઈએ વેગમાન પછી આપણે લઈએ દબાણ દબાણ બરાબર દબાણને પણ p થી જ બતાવવામાં આવે તો એનું સમીકરણ આવે કે એનું સૂત્ર આવશે p બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ તો અહીંયા જો અહીંયા આપણે પહેલા દેનું શું આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર પણ આપણે તો એનું સાદું જે છે એમાં લખવાનું છે તો કિલોગ્રામ બળની વાત કરીએ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ક્ષેત્રફળનું આવે તે શું આવે મીટર સ્ક્વેર તો એક મીટર અને મીટર કેન્સલ આઉટ થઈ જશે બરાબર કેન્સલ આઉટ થઈ જાય એટલે આપણે આમ લખી શકીએ કેજી મીટર આ એક છે ઉપર આવેલે માઇનસ વન એસ માઇનસ ટુ તો એના પરથી એનું પારિમાયિક સૂત્ર એમ વન એલ માઇનસ વન ટી માઇનસ ટુ થશે ઓકે ત્યાર પછી આપણે જોઈએ 14 આવર્તકાળ આવર્તકાળ એટલે કઈ જ નહીં કહેવાય સમય જ છે આપણા માટે ટી તો એને એકમ શું આવશે સેકન્ડ અને એ તમે લોકો ડાયરેક્ટ લખી શકો એમ ઝીરો એલ ઝીરો ટી વન પણ આવર્તકાળ અહીંયા કેમ લખો એના માટે કેમકે નેક્સ્ટ આપણું આવે છે આવૃત્તિ શું આવે છે આવૃત્તિ આવૃત્તિ એટલે એફ આપણે એને ફ્રીક્વન્સી એમ કહીએ ને તેની વાત કરે છે જ્યારે તમે ટીવી જોતા હોય તો તમારું ડીશ ટીવીને લીધે તમારું જો ખલેલ પહોંચે તો તમે એમ કે એની આવૃત્તિ એની ફ્રિકવન્સીમાં પ્રોબ્લેમ છે તો આપણે એ ફ્રિકવન્સી એફ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટી થાય ઓકે એટલે અહીંયા સેકન્ડ ઇન્વર્સ થઈ જશે કેમ કે છેદમાં આવે ને તેના માટે પારિમાયિક સૂત્ર આપણે લખી શકીએ એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ વન ઓકે તો આ થઈ જશે ત્યાર પછી આવશે કોણીય સ્થાનાંતર કોણીય સ્થાનાંતર સાથે સાથે છે ને આપણે બે પૂરક એકમો જોયેલા હતા બરાબર એ પૂરક એકમોની વાત કરીએ એ એક એટલે સમતલ કોણ સમતલ કોણ જેને આપણે થીટા થી બતાવતા હતા થીટા બરાબર આપણે લખતા હતા ચાપના છેદમાં ત્રિજ્યા હવે ચાપ પણ લંબાઈ છે અને ત્રિજ્યા પણ લંબાઈ છે તો એને એકમની વાત કરીએ તો મીટરના છેદમાં મીટર એટલે અહીંયા કોઈ પણ જાતનો એકમ આવતો હતો નહીં એસઆઈ એકમમાંથી એટલા માટે આપણે એને રેડિયનથી બતાવતા હતા પણ જે આપણા સાત એકમમાંથી આવતો નથી તેને પરિમાણ રહિત કહેવામાં આવે એટલે એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો એને લખાશે ખ્યાલ આવે આટલું ત્યાર પછી એમાં ઘન કોણ આવતું હતું બરાબર ઘન કોણ તો ઘન કોણ બી આપણે આ રીતે બતાવતા હતા ક્ષેત્રફળ ના છેદમાં ત્રિજ્યાનો વર્ગ ત્રિજ્યા એટલે આર લઈ લેમ એનો વર્ગ લઈ લઈએ
તો ક્ષેત્રફળનો એકમ બી મીટર સ્ક્વેર આવે, આનો બી એકમ મીટર સ્ક્વેર આવે, એટલે આનો પણ કોઈ જાતનો એકમ આવશે નહીં. આપણે એને સિરેડિયમ સ્ટેરેડિયમ થી બતાવો દાદા, અને એનું પણ શું લખાશે, એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો, બરાબર. એટલે આ થીટા એટલે ખૂણાની વાત કરે છે, આ ઘનકોણ એ પણ ખૂણો છે, એટલા માટે અહીંયા મેં યાદ કર્યો. કેમ કે હવે આવે છે આપણા માટે કોણીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર એટલે શું આવે, થીટા આવે. હવે કોણીય સ્થાનાંતર શું છે પહેલા એ સમજીએ. હવે આપણને ખબર છે જયારે રેખીય સ્થાનાંતર ની વાત આવે ને, તો રેખીય સ્થાનાંતર એટલે એક જગ્યાએ થી બીજી જગ્યા પર જઈએ ત્યારે એ બંને વચ્ચેના તફાવતને રેખીય સ્થાનાંતર કહેવાય. પણ જયારે સમજી લો કે કોઈ વ્યક્તિ ગોળાકાર સ્તર ઉપર ફરે છે, ફોર એક્ઝામ્પલ અહીંયાથી લઈ લઉં, કાયની ત્રિજ્યા આર છે, પહેલા વ્યક્તિ અહીંયા છે એ પર, અને પછી વ્યક્તિ ગતિ કરતો કરતો ક્યાં આવે, બી પર આવે, તો આપણે એને અહીંયા જોઈએ તો શું બને, ખૂણો બને થીટા. એટલે એ થી બી જેટલું અંતર કાપે, પણ કોણીય જ્યાં ખૂણો બનાવીને અંતર કાપે, તો એને કોણીય સ્થાનાંતર કહેવામાં આવે છે. આ થોડો બેઝિક કોન્સેપ્ટ તમે ખાલી યાદ કરવા માટે. તેનો એકમ પણ શું આવે, રેડિયન, જેના પ્રમાણ આપણે લખી શકીએ એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો. એટલે આ સમતલ કોણ અને કોણીય સ્થાનાંતર બંને સેમ જ છે, આ વસ્તુ આપણે અહીંયા સમજી. હવે આવશે આપણા માટે, હવે આવશે આપણા માટે 19. કોણીય સ્થાનાંતર આવી ગયું એટલે કોણીય વેગ આવે, કોણીય વેગ. હવે કોણીય વેગ એટલે આપણે જેમ રેખીય વેગ હતો તેવી રીતના કોણીય વેગ આવી ગયો. રેખીય વેગ ને આપણે બી થી બતાવતા, કોણીય વેગ ને આપણે ઓમેગા, ડબલ્યુ જેવું છે ને ઓમેગા કહેવાય. અને અહીંયા બી શું આવશે, કોણીય સ્થાનાંતર, સ્થાનાંતર ના છેદમાં સમય. કોણીય સ્થાનાંતર એટલે આપણે ઉપર જોઈ ગયા ને, એનું એકમ શું છે, રેડિયન, અને સમય ને શું આવે, સેકન્ડ. હવે આ રેડિયન તો કઈ આવતું જ નથી, એટલે આપણે અહીંયા શું લખી શકીએ, એમ ઝીરો એલ ઝીરો. હવે ટી એટલે સેકન્ડ છે, એટલે આપણે આમ લખાશે રેડિયન ઇન્ટુ સેકન્ડ માઇનસ વન, એટલે શું આવશે, ટી માઇનસ વન. ઓકે, ખ્યાલ આવે આટલું? આટલું ખ્યાલ આવે? યસ સર, યસ સર. ઓકે, હવે આવશે કોણીય પ્રવેગ. જેવી રીતના કોણીય વેગ આવે, તો કોણીય પ્રવેગ એને આલ્ફા થી બતાવવામાં આવે, એ કોણીય વેગના છેદમાં સમય થઈ જાય. કોણીય વેગ ની વાત કરતા આપણને રેડિયન પર સેકન્ડ તો છે જ, ના સમયનું પાછું સેકન્ડ આવશે, એટલે શું આવશે, રેડિયન પર સેકન્ડ નો વર્ગ. એટલે આપણે પારિમાયિક સૂત્ર શું લખી શકીએ, એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ ટુ. લા તમારા કોણીય પ્રવેગ થઈ જશે. ત્યાર પછી એને જ રિલેટેડ, લા કોણીય આપણું ચેપ્ટર 7 છે, તેના રિલેટેડ બધા ફોર્મ્યુલા છે. 21 નંબર જોઈએ, કોણીય વેગ આવી ગયો, કોણીય પ્રવેગ આવી ગયો. હવે આવે જડત્વની ચાક માત્રા, જડત્વની ચાક માત્રા, જેને આપણે આઈ થી બતાવીએ છીએ. શેનાથી બતાવીએ છીએ, આઈ. તેનું સમીકરણ થાય છે આઈ બરાબર એમ આર સ્ક્વેર. એમ એટલે શું થશે અહીંયા, એમ એટલે દળ થાય, આર એટલે ત્રિજ્યા થાય. એટલે એમ એટલે દળ થઈ જવાનું, આર એટલે ત્રિજ્યા થાય, ત્રિજ્યા એટલે મીટરનો વર્ગ, બરાબર, મીટર નો વર્ગ. તો એનું પારિમાયિક સૂત્ર શું આવશે, એમ વન એલ ટુ, સમય છે નથી એટલે ટી ઝીરો, સમય છે નથી એટલે ટી ઝીરો, એમ વન એલ ટુ ટી ઝીરો. ત્યાર પછી આવશે ટોર્ક, શું આવશે, ટોર્ક. હવે ટોર્ક એટલે આપણે એમ એને આ રીતે ટી થી ટાઉ અને ટાઉ કહેવામાં આવે. ટોર્ક એટલે એક પ્રકારનો કોણીય બળ કહેવામાં આવે, બરાબર. તો એનું અંતર જોજો, ટોર્ક બરાબર અહીંયા આપણને બળ ગુણ્યા અંતર આવે, બરાબર. એટલે આ તમે જો ને, તો આપણું જે કાર્યનું કરેલું, તમે લોકો તમારી પાસે નોટમાં લખેલું છે, તો કાર્યનું જે કરેલું તેના બી બળ ગુણ્યા સ્થાનાંતર હતું, એટલે બળ ગુણ્યા અંતર. આપણે અહીંયા લખી શકીએ, શું આવશે, કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર આવશે. કેમ કે બળ એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ, એની સાથે અંતર ગુણાકાર કરે એટલે આમ આવશે. આનું એમ વન એલ ટુ ટી માઇનસ ટુ, તમે જોઈ જજો, ચેક કરી લેજો, આ તમારું કાર્ય જેટલું છે, બરાબર. ત્યાર પછી આપણે લઈએ, હવે જોજો, બળનો આઘાત, બળનો આઘાત એ તમારા વેગમાન જેટલું આવે, આ યાદ રાખજો. બળનો આઘાત અહીંયા લખી દેવું છું, અહીંયા અહીંયા ઓર કરીને અહીંયા બતાવી દઈએ આપણે, બળનો આઘાત, બળનો આઘાત. એટલે એનું સમીકરણ જોવા જઈએ તો ડેલ્ટા પી બરાબર એફ
इनटू बोर्नो आघात आवे डेल्टा बी इनटू डेल्टा टी बराबर तो मैंने सॉल्व कर सो क्योंकि डेल्टा बी ले वेग मान था मान आ બીજો સૂત્ર છે એટલે ન્યૂટન ઇનટુ સેકન્ડ બરાબર તેનો પારિમાણિક સૂત્ર પણ આ જ આવે એટલે બંને સરખું છે આ તમે અલગ કરીને લખજો અહીંયા સાથે ઓર કરીને બતાવજો બળનો આઘાત 23 નંબર જોઈએ ચલો હવે આપણે જે પૃષ્ઠતાણ એટલે ટી બરાબર પૃષ્ઠતાણને ટી થી બતાવવામાં આવે આપણે ટેક્સ્ટબુકમાં એસ થી બતાવેલું હશે તો પૃષ્ઠતાણ ટી બરાબર બળના છેદમાં અંતર થાય શું થશે બળના છેદમાં અંતર હવે બળની વાત કરે તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ના અંતર એટલે પાછું આવી જાય મીટર એટલે મીટર મીટર કેન્સલ આઉટ થાય એટલે શું મળવાનું કિલોગ્રામ પર સેકન્ડ સ્ક્વેર એટલે પારિમાણિક સૂત્ર શું થઈ જવાનું એમ વન લંબાઈ તો છે નથી ટી માઇનસ ટુ એમ વન એલ ઝીરો ટી માઇનસ ટુ થઈ જશે ખ્યાલ આવે આટલી